ગુરુ એ તો જ્ઞાનની અમૃતધારા છે. એ અમૃતધારાનું જે પાન કરે છે તે સર્વ સંશયથી મુક્ત બને છે. મોટા શહેરમાં રહેનારો બાપ દીકરાને જ્યારે ગામડામાં લઈ જાય છે, એને એમ થયું કે મારા બાળકને ખબર પડે કે આપણે જ્યાં રહીએ છીએ એ કેટલા સુખમાં જીવીએ છીએ અને ગામડાના લોકો કેટલા દુઃખી છે, એ લોકોનું જીવન કેટલું ખરાબ છે. બાળકને એ પાઠ ભણાવવા માટે, બાળકને એ શીખવાડવા માટે, બાળકને એ સમજાવવા માટે દીકરાને લઈ અને બે પાંચ દિવસ ગામડાના વિસ્તારમાં બાપ જાય છે. હવે ગામડામાં તો ખબર ને કે બધી જગ્યાએ પરિસ્થિતિ બધી સરખી હોતી નથી. નાનું સરખું ઘર, લીપણવાળું મકાન, દિવાલો પણ ગોબરથી લીપેલી અને એમાં રહેવાનું. શહેરમાં તો બાથરૂમ હોય તો એમાં નાહવાનું, ગામડામાં તો બાથરૂમ પણ નહીં, સીધા કપડાં લઈને નદીએ જ ચાલવાનું દાંતન મોઢામાં નાખીને. હે, અને દાંતન પતી જાય, નિત્ય ક્રમ પતી જાય, નાહવાનું પણ પતી જાય ને બધું પૂરું કરીને પછી નદીએથી આવવાનું. અઠવાડિયું રહ્યા અને પછી પાછા ઘરે આવ્યા. એટલે બાપે દીકરાને કહ્યું કે જોયું બેટા, અહીંયા કેટલી લહેર છે, કેવું સરસ પંખા ફરે, એસીમાં રહેવાનું, સરસ મજાના બાથરૂમમાં સાવર નીચે નાહવાનું, અને જોયું ગામડામાં લોકો કેટલા બધા દુઃખી જીવન જીવે છે. ત્યારે દીકરાએ એના પપ્પાને બહુ સુંદર જવાબ આપ્યો. દીકરાએ કહ્યું કે અરે પપ્પા, તમે એને દુઃખ કહો છો કે એના જેવું તો બીજું સુખ નહીં, મને તો એમ થાય કે તમે ક્યાં આ કોટડીમાં લાવીને મને પૂરી દીધો, મને તો ત્યાં જ રાખો ને તો મને ત્યાં બહુ ગમે છે. એટલે તને શું ગમ્યું ત્યાં? નાવા નહીં ઠેકાણા નહીં, બાથરૂમ નહીં, કાંઈ નહીં, હે, નથી કોઈ જાજરૂની વ્યવસ્થા. એને કહ્યું અરે પપ્પા, અહીંયા તો આટલી કોટડીમાં જ બધું ભરાઈ રહેવાનું ને એમાં ને એમાં જ બધું કર્યા કરવાનું, ત્યાં તો જુઓ કે કેટલું સરસ મજાનું નાનું સરખું મકાન, પણ રમવા માટે કેટલું ખુલ્લું મેદાન. અને પપ્પા સવારમાં આ પીછી નહીં પરંતુ તાજું તાજું ઝાડથી દાંતન તોડવાનું અને નદીએ નાહવા જવાનું. અરે ભૂસકા મારી મારીને નાહવાની તો મજા જ કાંઈ ઓર હતી, અને ત્યાં નાહીને આવવાનું કુદરતી વાતાવરણમાં, કુદરતી હાજતે જવાનું, બધી જ વ્યવસ્થા કેટલી સરસ. તમારે જ્યાં જવું હોય ત્યાં જવાય પપ્પા, અહીંયા તો એની જગ્યાએ જ જવું પડે. હે, અને ત્યાં તો જ્યાં તમે બેસો ત્યાં છૂટ, કોઈ તકલીફ જ નહીં, કેટલું સરસ રમવાનું. પપ્પા અહીંયા પંખો ચાલુ કરીએ તો તમે એમ કહો કે મહિને આટલું બિલ આવ્યું, ત્યાં તો કોઈ બિલ જ ન આવે, ઝાડ નીચે સૂતા નથી અને ઊંઘ આવી નથી. અને પપ્પા ધૂળમાં એટલી રમવાની મજા આવતી, એટલે નાહવાનું પણ બે વખત નદીએ જઈને નાહવાનું પણ મળતું, અને અહીંયા તો કોઈ ધૂળ ન આવે, એટલે પાછા કેટલાય પડદા નાખી દઈએ, કેટલું આમ કરી દઈએ. બાપ વિચાર કરતો રહી ગયો કે હું એમ સમજતો હતો કે શહેરમાં રહીએ તો સુખ મળે, પણ આ દીકરાએ મારી આંખ ખોલી દીધી. આજે જે આંધળું અનુકરણ થઈ રહ્યું છે ગામડામાંથી શહેર તરફ, ગામડામાંથી શહેર તરફ, જેને જીવનનું આયુષ્ય ઘટાડવું હોય ને એ જ શહેરમાં રહેવા જાય, જેને કુદરતના ખોળામાં રમવું હોય ને એ તો ગામડામાં જ રહીને મજા માણે. કહેવાનો મતલબ મારો એ છે કે જીવતા જો આવડે તો જીવનમાં લહેર છે, અને ન જીવતા આવડે તો ઝેર જ છે. તમે જ્યાં જાઓ ત્યાં ઝેર, પણ જે અવસ્થામાં ભગવાન રાખે, પ્રભુ જે કરે તે મનથી સમજી લે સારું, દીધું જે જીવન પ્રભુએ નથી એ નકામ. આપણને જ્યાં રહેવાનું મળે ને ત્યાં જ એવું સરસ જંગલમાં મંગલ કરીને આનંદ માનતા શીખો, પણ એ વૃત્તિ, એ વ્યવસ્થા, એ માનસિકતા, એ મનસ્થિતિ, એ વિવેકશીલતા જ્યારે જાગે ત્યારે બની શકે, ત્યારે બની શકે. અને એ વિવેકશીલતાને જગાડવા માટે જ પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણની રચના કરી. હવે આંધળી દોટ જે છે ને એ હવે પાછું રિવર્સ થવા માંડશે ધીમે ધીમે, તમે જોજો. હવે ડોક્ટરો એમ કહેશે કે તમે ગાયના છાણથી લીપેલી ઝૂંપડીમાં થોડા દિવસ રહો એટલે તમને ઓટોમેટિક સારું થઈ જશે. હવે દિવસો એવા આવી રહ્યા છે, એટલે સરસ મજાના કોન્ક્રીટના મકાનને, બંગલાને છોડી અને ન છૂટકે હવે એને ગામડામાં જઈને રહેવું
પડશે. હવે દિવસો આવે છે, થોડા થોડા સમય રાહ જુઓ, તમે બદલાશે. અથવા તમે જ્યાં રહો છો ત્યાં પણ દિવાલોને ગોબરથી લીપવી પડશે. સમય આવી રહ્યો છે અને મજા આવશે. તમે જુઓ તો ખરા કે હવે હોટલોમાં લીપેલી હોટલ હોય ને તો કે આ બહુ મજાની હોટલ છે, આમાં ચાલો. એટલે પેલા ગામડામાં બિચારા લીપેલા ઘરમાં તમને ભાનસ મૂકીને ખવડાવતા હતા તે નહોતું ગમતું, અને હવે આ હોટલો વાળા એ શરૂ કર્યું તો આપણને સારું લાગે છે કે આમાં મજા આવે, આમ અસલી, આમ કુદરતી લાગે, આમ નેચરલ. પાછા આમ શબ્દો એવા વાપરે ને એટલે આમાં બહુ સારું છે. ગામડાના દાદાને સિટીમાં લઈ ગયા અને પછી સિટીમાં પેલા ગામડા એમને એમ થાય ને કે ચાલો કુદરતી વાતાવરણમાં દાદાને ફેરવીએ, દાદાને બહુ સારું લાગશે. તો જ્યાં જ્યાં લઈ જાય ને તળાવ કિનારે લઈ ગયા, દાદા કે આપણા ગામના ભાગોળમાં આવું જ તળાવ છે બેટા. અને તળાવમાં દેડકા ડ્રાયણ ડ્રાયણ ડ્રાયણ, તો કે આપણે આવા જ દેડકા થાય છે. ઓ પેલા શહેરમાં રહેનારા છોકરાઓને એમ થયું કે દાદાને ક્યાં અહીંયા લઈ આવે, દાદા તો જ્યાં લઈ જઈએ તે કે અમાર ત્યાં આવું જ છે, અમાર ત્યાં આવું જ છે. લઈ ગયા દાદાને એવી હોટલમાં, બેટા આપણા ઘરનું જ ખોરડું આવું છે, આપણા આંગણામાં બેસીને ફાનસ મૂકીને અમે જે ખાટલામાં બેસીને ખાતા હતા ને એ આવી જ મજા તું મને અહીંયા કરાવી રહ્યો છે. મને ક્યાંય એવું નથી લાગતું કે હું ક્યાંક બહાર ગયો હોય. કહેવાનો મતલબ કે હવે આપણે આપની જે સંસ્કૃતિને ભૂલી ગયા છે એ જ સંસ્કૃતિને આપને ફરીથી અપનાવવાની છે, અને એ અપનાવવા માટે હવે બાહ્ય પરિવર્તન અને સાથે સાથે આપનું આંતરિક પરિવર્તન પણ આવે એ ખૂબ જરૂરી છે.